વરેશભાઈ તરફથી એક તાકત બતાવવામાં આવી હતી આ પાવર સમયાંતરે તેઓ બતાવતા આવ્યા છે એ ત્યાં હું પણ હાજર હતો એટલે મને ખબર છે કોંગ્રેસના પણ એ દિગ્ગજ નેતાઓ હતા બીજેપીના પણ એ દિગ્ગજ નેતાઓ હતા એટલે નરેશભાઈના સંબંધો બંને પાર્ટીના લોકો સાથે બંને પાર્ટીના નેતાઓ સાથે છે

હા અને આ તૂટતી અસ્ત થતી કોંગ્રેસનું વિચારે એ વિચારમાં પણ હું ક્યાંય સહમત નથી એટલે ચર્ચા કરવી જ નકામી છે નરેશભાઈ કદાચ રાજકારણમાં આવશે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવું શ્યોરિટી સાથે કઈ રીતે કહી શકો બીજેપીમાં જ આવશે કે પાર્ટી સાથેની મુલાકાત થઈ પછી એવું લાગે છે કે તમને કે બીજેપીમાં જ આવે જો નરેશભાઈ ખૂબ સમજુ સમાજનું હિત ગુજરાતનું હિત સેમા છે કઈ પાર્ટીનું ગુજરાતમાં અસ્તિત્વ છે કઈ પાર્ટીની ગુજરાતમાં સરકાર બનવાની શક્યતાઓ છે

ભાગ લીધો હતો અથવા ઓતપ્રોત હતા એવા મોટા ગજાના નેતાઓ સહિતના લોકોએ ઇન્દિરાજીનો સાથ છોડી અને ઓલ્ડ કોંગ્રેસની સ્થાપના કરેલી જે સમયાંતરે પાછા એ જે છોડીને ગયા હતા એમાંથી મોટાભાગના કોંગ્રેસમાં જોઈન કરી દીધા ઓગણીસો ને માં કોંગ્રેસ હારી રાજીવજી બફોર્સના કારણે એમને હરાવવામાં આવ્યા પંચાણુંમાં

હરી ગયા એટલે એમની સરકાર ન બનાવી શક્યા બે હજાર ચૌદમાં કોંગ્રેસની સ્થિતિ એટલા આક્ષેપો કર્યા ભાજપ આવ્યું બીજી વાર ચૂંટાયું કોંગ્રેસ એવી કોઈ સંસ્થા નથી કે જે એમ સમજી લો કે જેનો શૂન્યાવકાશ થાય એકસો ને સોનિયાજી ને એમ કે તમે ભાજપ માં જોઈન થઈ જાઓ વરુણ સોનિયા જશે ભાજપ છે ને એ કોંગ્રેસ યુક્ત થઈ જશે એ ભૂલી જાય છે અમે તમારા માટે જગ્યા રાખી છે મોટી કોન્ટ્રોસી થઈ પછી કીધું અમારે કોંગ્રેસમાંથી કોઈને જોતો નથી પાટિલ સાહેબ ને મારે યાદ કરવું છે કે પાટીલ સાહેબ તમને યાદ શક્તિ આટલી બધી ટૂંકી કેમ થઈ જાય છે ચાર થી પાંચ દિવસ પહેલા તમે વરુણભાઈ નો જવાબ આપશે પરંતુ એવું કહેવામાં આવે છે નરતરવું સમાજ ને કઈક ઓછું પડ્યું હશે સમાજના ઉત્થાન માટે તેઓ બીજેપી આવ્યા છે એટલે વરુણભાઈ સમાજ નું ઉત્થાન હોય અથવા કે પોતાનું ઉત્થાન કરવું હોય તો બીજેપી આવવું પડે એવું છે આજે અમિતભાઈએ સ્ટેટમેન્ટ કર્યું કાલે રાજસ્થાનના પ્રવાસ માં હતા ત્યારે કે અમારે રાજસ્થાનની સરકાર કોંગ્રેસની સરકાર પછાડવી નથી એનો અર્થ શું થાય કે અત્યાર સુધી પછાડી કર્ણાટક પછાડી પછાડી તમે તો અત્યાર સુધી પછાડતા કરી લીધું અમારે રાજસ્થાન નથી પછાડવી આ તમારા બોલવાના ચાવવાના દેખાડવાના સંઘરવાના અલગ પ્રકારના દાંતો છે જ પ્રકારના તમારા દાંત સંખ્યા અને પ્રકાર તો લોકોને કેવો સંધ્યા બેન નરેશભાઈ અમારા સામાજિક આગેવાન છે બહુ મોટી સંસ્થા કરી સાથે બહુ બહુ વિચારશીલ વ્યક્તિ છે

કે નરેશભાઈ સમાજ સેવા કરવી હોય તો ભારતીય જનતા પક્ષમાં માં જોડાવું પડે અન્યથા સમાજ સેવા ન કરે કે આવું એક જે સૂચના સૂચન આવી રહ્યું છે એ સામાન્ય મારી તો સમજવાની વાત છે પણ સામાન્ય માણસની સમજવાની વાત છે કે પક્ષ કોઈ પણ માણસે સમાજ સેવા કરવી હોય તો ફક્ત ભારતીય જનતા પક્ષ દ્વારા જ થઈ શકે બીજી રીતે થઈ જ ન શકે એટલે

અને પછી તમે કોંગ્રેસને ગાળો દેવામાં બાકી નહીં કુટુંબવાદ તમે અમે તો માની લો કે અમે કુટુંબવાદ કરીએ છીએ તમે તો વ્યક્તિવાદ ને વ્યક્તિ પૂજામાંથી તો બહાર આવો જો એમાં માંગુ કે સાહેબ ને ખાલી એક ધ્યાન દોરીશ ગુજરાત નહીં દેશમાં આ એક સનાતન સત્ય છે કોઈને ગમે ના ગમે કોઈ માને કે ના માને નરેન્દ્રભાઈના નેતૃત્વને નેતૃત્વ ગુજરાતે નહીં આખા દેશે સ્વીકાર્યું છે અને એ નેતૃત્વ કેમ પાછળ છે કોંગ્રેસ કેમ સત્તામાં નથી આવી શકતી એના કારણો પણ હશે ને એના કારણો જાણવાના તમે પણ પ્રયત્નો કર્યા છે કેમ નથી આવી રીતે કોંગ્રેસ નથી આવી એના અનેક કારણો છે ક્યાંક અમે કાચા પડ્યા છીએ બિલકુલ ક્યાંક અમારું માર્કેટિંગ નથી થતું પણ એ કરવું કોણે પડશે પાર્ટીમાંથી જ કોઈ એ કરવું પડશે ને એમણે આગળ આવવું પડશે પાર્ટીમાંથી કરવું જોઈએ પાર્ટીએ ઘણા બધા પ્રયત્નો પણ થાય છે પણ જે રીતે સોશિયલ મીડિયા સિવાય ક્યાંય પણ ધારો કે આજે મેં કઈ કૃત્ય કર્યું મારી જ વાત કરું કે ફેસબુકમાં મેં એક પેલી મૂકી હોય કોઈ પણ મારી કોમેન્ટ્સ કે મારું સ્ટેટમેન્ટ એ ત્રીસ મિનિટથી વધારે રહેતું નથી

લોકો આપે સાચી કોમેન્ટ કરી કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા આ બંને ટાઈમ લગાવ્યો ભારતીય જનતા પક્ષ માં તમે નિર્ણય જુઓ ફટાફટ થાય છે અને સાથે બધાને સાથે રાખી કરતા હોય છે તમારા નવા ચીફ મિનિસ્ટર થી માંડીને તમામ મિનિસ્ટર સુધીના પીએસ અને પીએ ને પટ્ટાવાળા નક્કી કરવામાં તમે દોઢ મહિનો કાઢ્યો

એમના માટે બહુ સાનુકૂળ પરિબળો છે કામ કરવાના સમાજ માટે દુનિયા માટે કે રાજ્ય માટે આવી રહી છે કે જો નરેશભાઈ જાય તો બીજેપીમાં જાય કારણ કે સાનુકૂળ વાતાવરણ ત્યાં મળશે સમાજ માટે પણ વ્યક્તિગત રીતે પણ કદાચ મળી શકે છે એની વેસ આપ સૌનો આભાર મારી સાથે જોડાવા બદલ ડિબેટમાં અત્યારે બસ આટલું છે રજા આપશો નમસ્કાર